જો આ છે બ્લેક ડાગર, તમે જોઈ શકો છો કંઈક વેરાયટી અલગ છે. ચોક્કસ આનું નામ મને જે ખબર નથી અને જે કઈ જાત છે, તમે જોઈ શકો છો બ્લેક ડાગર, એના દાણા પણ તમે જોઈ શકો છો બ્લેક છે. અને જય માતાજી, હું છું જયદીપને એક નવા વીડિયોમાં તમારું સ્વાગત છે. ફાઇનલી હું અત્યારે આવી ગયો છું અમારા ખેતરમાં, અને આ બધું તમે જોઈ શકો છો ચારે બાજુ બધા ખેતરો છે, અને ખેતરોમાં અત્યારે લાગે છે ડાગર મોસ્ટ ઓફ મારા ગામડામાં. તમે જોઈ શકો છો કે દરેક જગ્યાએ અત્યારે જે ડાગર તમને દોરવા મળતી હશે, અને આજે અમારે કટિંગ થઈ રહ્યું છે ડાગરનું, મેં તમને અગર બતાવ્યું હતું વિડીયોના માધ્યમથી. અને ટૂંક સમયમાં આપણે હાર્વેસ્ટર પણ આવવાનું છે આપણા ખેતરમાં, આ જગ્યાએ હાર્વેસ્ટર આવે એવું નથી, તો બને રહેજો. આજે તમને બતાવીશ કે મારી ડાગર કેવી છે અને કટિંગ થઈ રહ્યું છે એ પણ તમને બતાવીશ. તો પહેલાં વિડીયોનો લાઇક કરી નાખજો, અને ના તમે જરૂર ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. તો ચાલો મારા વિડીયો વિસ્તારના તમને વિડીયો જોવા મળશે. તો મિત્રો, કંઈક આવો રસ્તો છે તમે જોઈ શકો છો મારા ખેતરમાં જવા માટેનો, અને આ બાજુ તમે જોઈ શકો છો કે આમાં પણ ડાગર લગાવેલી છે. આ બાજુ પણ તમે જોઈ શકો છો આ બ્લેક ડાગર છે, તમે તમને અગર બતાવ્યું. હેલો મિત્રો, નમસ્કાર, જય માતાજી. એ તો એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો ફાઇનલી તમે જોઈ શકો છો આ છે મારું ખેતર. તો તમે જોઈ શકો છો ફાઇનલી તેમાં ડાગર વાળવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. સામે તમે જોઈ શકો છો, તો આ ખેતર મારા કાકાનું છે, અને સામે જે કટિંગ થઈ રહ્યું છે આપણું છે. અને આ ખેતરમાં તમે જોઈ શકો છો કે ફાઇનલી ડાગર કટિંગ થઈ ગઈ છે, અને સામે પણ તમે જોઈ શકો છો ઘણા બધા ખેતરો છે. આપણે આનો પણ વિડીયો બનાવ્યો છે, જ્યારે આને આપણે રોપણી કરી હતી ત્યારે પણ આપણે આનો વિડીયો બનાવ્યો હતો. સામે તમે જોઈ શકો છો એ છે હેવી લાઇન ઇલેક્ટ્રિકની. તો તમે જોઈ મેં આ છે, અને ટોટલ તમને જગ્યા અત્યારે જોવા મળતા હશે ખેતરો, અને ખેતરમાં અત્યારે લાગી છે મોસ્ટ ઓફ ડાગર તમે જોઈ શકો છો. ચલો એમ આપણે વિઝિટ કરીએ, તો જઈને જોઈએ કે ડાગર કેવી છે. તો બને રહેજો વિડીયોમાં. અને મિત્રો, ઘણા બધા આપણે વિડીયો મારા વિલેજ લાઈફના તમને જોવા મળશે. આ કંઈક અલગ છે ડાગર, તો કઈ છે તમને બતાવું. તો વેરાયટી અલગ અલગ હોય છે આમાં, ગુજરાત 17 અને જેવી અલગ અલગ ઘણી બધી હોય છે જે ગામડાના છે, મોસ્ટ ઓફ દરેકની ખબર છે. તો મિત્રો, તમે જોઈ શકો છો કે આ છે ડાગર, આ દેવમોતી છે. તમે જોઈ શકો છો ટોટલ જગ્યાએ તમે જોઈ શકો છો, ઘાસ પણ સરસ મજાનું તમને દેખાતું હશે. તો ઘણું બધું સરસ મજાની ડાગર અત્યારે તમને જોવા મળતી હશે. આજુબાજુ તમે જોઈ શકો છો સરસ મજાના ખેતરો, ખેત લગીને તમને જોવા મળતા હશે. ડાગર પણ તમને જોવા મળતી છે અત્યારે, અને સામે મેં તમને બતાવ્યું કે આપણું કટિંગ ચાલુ છે. તમે સામે આ ખેતરમાં, આ ખેતર અમારું છે, અને સામે પણ તમે જોઈ શકશો કે અહીંયા આ બાજુ ઠેસર ચાલુ છે. તો ઠેસરથી અત્યારે જે ડાગર લેવામાં આવે છે, પહેલાં તો એને જે આપણે લાકડાનું જે મોચડો હોય છે એનેથી જૂડતા હતા બધા લોકો, અત્યારે તો હાર્વેસ્ટર આવી ગયા છે, અને સાથે સાથે જે આની કટિંગ કરીને પૂરા બોધીને ત્યારબાદ એને ઠેસરમાં કાઢી નાખે છે. જે આપણે ઘઉં કરવાનું મશીન હોય છે, સાથે સાથે જુવાર કરવાનું મશીન, બાજરી કરવાનું મશીન, તો તેનાથી લોકો અત્યારે જે ડાગર લે છે. તો એ કઈ રીતે લે છે તમને બતાવીશ. તો તમે જોઈ શકો છો મિત્રો કે આ જે આ કંટિયા તમે અત્યારે જોઈ શકો છો દાણા, તો જે અંદર ચક્કર હોય છે, તો ચક્કર જે આ દાણાને અડે છે ત્યાંથી દાણા અલગ પડી જાય છે. તો એ પણ તમને જોવા મળશે, બને રહેજો આપણે વિડીયોમાં. તો ઘણા બધા આપણે વિડીયો બનાવતા રહીશું અવનવા. તો આમાં તમે જોઈ શકો છો ટોટલ એક સરખી ડાગર તમને અત્યારે જોવા મળતી હશે. એ પણ તમને ધીરે 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 મારા વિડીયોના માધ્યમથી, મારા બ્લોગના માધ્યમથી એ તમને જોવા મળશે. તો બન્યા રહેજો આપણા ચેનલ પર, અને ઘણા બધા આપણે વિડીયો અવનવા બનાવતા રહીશું, જે મારા લાઇફસ્ટાઈલના અને સાથે સાથે જે હું પણ ટ્રાવેલ કરું એ ટોટલી મારા બ્લોગના માધ્યમથી તમને બતાવતો રહીશ. તો નવા તમે જરૂર ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. તમે જોઈ શકો છો સરસ મજાના ખેતરો અત્યારે તમને દેખાતા છે. તો મિત્રો, તમે જોઈ શકો છો આ છે બ્લેક ડાગર, તમે જોઈ શકો છો કંઈક વેરાયટી અલગ છે. ચોક્કસ આનું નામ મને જે ખબર નથી અને જે કઈ જાત છે, તમે જોઈ શકો છો બ્લેક ડાગર, એના દાણા પણ તમે જોઈ શકો છો બ્લેક છે. અને મેં તમને અગર બતાવી તો એ પણ વેરાયટી અલગ છે. તમે જોઈ શકો છો આ ખેતરમાં ટોટલ જગ્યાએ તમને જોવા મળતી હશે બ્લેક ડાગર, અને જાત ખબર નહીં, ચોક્કસ તમે જોઈ શકો છો. તો મિત્રો, અત્યારે વાગી રહ્યા છે, તમે જોઈ શકો છો સર 11 થયા છે, અને તમે જોઈ શકો છો આપણે સવારમાં આવ્યા હતા. તો કેટલું કટિંગ થઈ ગયું, થોડું ઘણું બાકી છે કટિંગ, તમે જોઈ શકો છો. ફાઇનલી આ બધું તમે જોઈ શકો છો કે હવે થોડું ઘણું બાકી રહ્યું છે કટિંગ કરવાનું. અત્યારે હું સાયા નીચે બેઠો છું. આ તમે જોઈ શકો છો આ ઝેલમડી,
નાની લીમડી છે તમે જોઈ શકો, એની નીચે બેઠું છું સાહેબ નીચે. આ બાજુ તમે જોઈ શકો છો એ બાજુ પૂરા બધાનું સ્ટાર્ટ થઈ ગયું છે. એ પણ મારા કાકાનું છે, ખેતર છે. સાથે તમે જોઈ શકો છો જે પૂરા બધા મારે પૂરો દોડી રહ્યા છે, તમે જોઈ શકો છો. તો આવી રીતે પહેલાં લોકો દોડતા હતા, અત્યારે તો મોસ્ટ ઓફ સ્ટેશનમાં કાઢ નાખી છે. અગર તમે જોયું હશે, મેં તમને એક બતાવ્યું હતું કે આવી રીતે હવે બંધ થઈ ગયું છે અને હવે સ્ટેશનમાં કાઢે છે મોસ્ટ ઓફ. અને હાર્વેસ્ટર પણ ઘણા બધા લોકો બોલાવે છે, તો અહીં આવે આવે એવું નથી. એટલા માટે તમે જોઈ શકો રસ્તો ખરાબ છે, એટલા માટે એ હાર્વેસ્ટર આવે એવું નથી. એટલા માટે નથી બોલાવ્યું. આપણે સામે તમે જોઈ શકો છો ખેતરમાં આવશે હાર્વેસ્ટર, કારણ કે ઘણા બધા વીઘા છે, 10-15 વીઘા જમીન છે એ ભાઈ, એટલા માટે હાર્વેસ્ટર બોલાવે છે. અને એક જ પટ્ટામાં હોય છે એમ ખેતર, એટલે તમે જોઈ શકો છો આ ટોટલ જગ્યાએ, આ ટોટલ જગ્યાએ એ ટોટલ એ ભાઈની જમીન છે. સામે એ ભાઈનું ખેતર ખેતર અને ઘર પણ છે. સામે તમે જોઈ શકો છો થાંભલો છે, ઇલેક્ટ્રિક થાંભલો, તો તેની બાજુમાં જ ઘર છે. તો મિત્રો તમે જોઈ શકો છો થોડું ઘણું બાકી છે. આ બાજુ તમે જોઈ શકો છો આપણે સરસ મજાનું ડાગર, અને આ બાજુ તમે જોઈ શકો છો ફાઇનલી સરસ મજાનું કટિંગ થઈ ગયું છે. ડાગર પણ તમે જોઈ શકો છો. અને હવે હું જઉં છું ઘરે, કારણ કે હાર્વેસ્ટર આવવાનું છે. એ પણ તમે નેક્સ્ટ વિડીયોમાં તમને જોવા મળશે. તો બને રહેજો વિડીયોમાં, નેક્સ્ટ બ્લોગમાં તમને જોવા મળશે. એની માટે આ તમે જોઈ શકો છો કે સરસ મજાનું ડાગર આપણી કટિંગ થઈ ગઈ છે. સામે છે મારું બાઇક પાર્કિંગ કરેલું છે, અને સામે તમે જોઈ શકો છો કે ટ્રેસરથી કામકાજ ચાલુ છે. મેં તમને અગર બતાવ્યું હતું કે આ રીતે આપણે કાઢીએ છીએ જે પૂરા બોડીને, જે ડાગરને જે અંદર રોલર હોય છે તેને જે દાણા આડે છે, એટલા માટે ઓટોમેટિક દાણા છે છૂટા પડી જાય છે. તો તમે જોઈ શકો છો સામે ટ્રેક્ટર ચાલુ છે,